नमस्कार वाला विद्यार्थी मित्रों, जय हिंद। सर्वोपरि शैक्षणिक संकुल यूट्यूब चैनल में आप सर्व विद्यार्थी मित्रों स्वागत है। मित्रों, आंकड़ाशास्त्र विषय की बात करिए अपने तो 14मा अपना स्वाध्याय में अपने कुल 5 वीडियो लेक्चर में 14.1 ना 4 दाखला सुधी नो अभ्यास कम्प्लीट कर चुक्या छे, जेमा अपने अलग अलग 3 रीते दाखला गणेला, सादी रीत, धारेला मध्यक नी रीत अने विचलन नी रीत। आपलू आखो चेप्टर 14.1 छे, एमा 3 रीते मध्यक शोधवानुं शीखवानुं छे, जेमा मित्रों तमे ध्यान राखशो कि जो आपने स्पेसिफाई कीधुं होय एक्जाम में कि आ रीते दाखलो गणवो, तो आपणे ए रीते दाखलो गणवो जरूरी बने, नहीं तो तमे कोईपण रीत जे सरळताथी तमे गणी सकता होय ए रीत तमे गणी शको। परंतु ध्यान राखवानुं, જ્યારે વર્ગની કિંમત મોટી હોય અને આવૃત્તિની કિંમત મોટી હોય ત્યારે તમારે દાખલો જે છે એ બને ત્યાં સુધી વિચલનની રીતે ગણવો, જેથી કરી અને મિત્રો કિંમતનો જવાબ નાનો આવે, સરવાળા બાદબાકી ગુણાકાર તમારે ઓછા કરવા પડે, એટલા માટે વિચલનની રીત તમે વધારે પ્રિફર કરશો। તો આ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય નંબર 14.1 ના દાખલા નંબર 5નો અભ્યાસ કરવાનો છે, જેમાં મિત્રો આપણને આપેલું છે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા હતા અને એ ખોખામાં કેરીની સંખ્યા જુદી જુદી હતી। હવે કોઈ એક ફેરિયા છે કેરી વેચી છે, ખોખામાં કેરીની સંખ્યા જુદી જુદી છે, કોઈ નાની હોય મોટી હોય એટલે વજનમાં મિત્રો અલગ અલગ સંખ્યા હશે, જેનું આપણે કઈ કામ નથી। આપણે જે ટેબલ આપેલું છે એનાથી આપણે આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે, જેમાંથી કેરીની સંખ્યા અને ખોખાની સંખ્યા જે આપણને આપેલું છે અને આપણે એનો મધ્યક શોધવાનો રહેશે। આપણને કીધું છે નીચે પ્રમાણે આવૃત્તિ વિતરણ હોય તો કોખામાં મૂકેલ કેરીની સંખ્યાનો મધ્યક શોધો અને કઈ રીત પસંદ કરશો। મિત્રો આ 5મો દાખલો એવો છે કે જેમાં તમને જે વર્ગ આપેલો છે ને તમે રકમમાં જોશો ત્યારે ખબર પડશે કે એ મિત્રો સતત વર્ગ નથી। સતત વર્ગ એટલે 50 થી 52, બીજો વર્ગ 53 છે, તો આ રીતે ત્રુટક વર્ગ છે 50 થી 52, તો બીજો અત્યાર સુધી આપણે એવું હતું 52 થી ચાલુ થાય, અહીંયા એવું નથી 50 થી 52, બીજો વર્ગ આપેલો છે 53 થી 55 અને ત્રીજો વર્ગ આપ્યો છે 56 થી 58 કે 59 58। તો મિત્રો અહીંયા 50 થી 52 તો 53 છે, તો વચ્ચે તમારે ગેપ પડે છે એટલે અસતત છે, જેને આપણે સતત વર્ગ લંબાઈમાં ફેરવવા પડે। એટલા માટે તમે જે 9મા ધોરણમાં મિત્રો આપણે આલેખમાં કરેલું એ મુજબ કે અહીંયા અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ, અધસીમા બિંદુમાંથી 0.5 બાદ કરશું એટલે અહીંયા 49.5 થઈ જાય અને અહીંયા 0.5 ઉમેરીએ એટલે અહીંયા 52.5 થઈ જાય, ફરી પાછું અહીંયાથી 0.5 બાદ કરો એટલે 52.5 થઈ જાય, અહીંયા 0.5 ઉમેરો એટલે 55.5 થઈ જાય, 0.5 બાદ કરો આ બાજુ 0.5 ઉમેરો તો તમે જોઈ શકો છો કે 49.5 માંથી 52.5, 52.5 થી 55.5, 55.5 થી 58.5, મતલબ કે જે વર્ગ લંબાઈ મિત્રો તમને આપેલી છે એમાં ફેરફાર થશે અને ઉર્ધ્વ સીમા બિંદુ ને અધ સીમા બિંદુમાં તમારે પોઈન્ટમાં લઈ જવાના અને જે કારણથી મિત્રો સતત વર્ગમાં પરિવર્તન થશે। તો હું અહીંયા જે વર્ગ લખીશ એ આ રીતે જે પોઈન્ટમાં કન્વર્ટ કરીને લખીશ, તમને રકમ મિત્રો આપેલી છે એમાંથી કેરીની સંખ્યા અહીંયા વર્ગ તરીકે આવશે, કેરીની સંખ્યા જે આપણો વર્ગ બનશે। પરંતુ તમને જે આપેલો છે એ વર્ગ મિત્રો વચ્ચે જગ્યા એટલે કે ગેપ વાળો છે, જેને આપણે સતતમાં પરિવર્તન કરીને જ લખીએ ડાયરેક્ટ, તો આપેલો છે 50 થી 52, તો પેલો વર્ગ મારે લખવો પડે 49.5 થી 52.5, બીજો વર્ગ જે છે મિત્રો એ તમને આપેલો છે 53 થી 55, તો એ વર્ગને આપણે લખશું 52.5 થી 55.5, ત્રીજો વર્ગ છે 56 થી 58 એને મિત્રો લખશું 55.5 થી 58.5, ત્યાર પછી છે 59 થી 61 એટલે કે 58.5 થી 61.5, ત્યાર પછી 62 થી 64 એ મિત્રો બનશે 61.5 થી 64.5। આમ જે વર્ગ આપણને આપેલા
દરેક વર્ગને આપણે અસતતમાંથી આ મુજબ સતત વર્ગમાં કન્વર્ટ કર્યા. મિત્રો, સતત વર્ગમાં કન્વર્ટ કરવાનું કારણ એ છે કે અહીંયા માનો કે કોઈ અવલોકન 52.5 કી આપણને, અહીંયા 52 છે ને અહીંયા 53 છે, 52.5 કી, તેને શેમાં ગણવાનું, આ વર્ગમાં ગણવું કે આ વર્ગમાં ગણવું? રેડી? એટલા માટે જ્યારે આવી રીતે વર્ગમાં વચ્ચે ગેપ હોય, આનું અધસીમા બિંદુ અને આનું ઉર્ધ્વસીમા બિંદુ બે મેચ ન થતા હોય ત્યારે આ રીતે મિત્રો અધસીમા બિંદુમાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વસીમા બિંદુમાં 0.5 ઉમેરવાના, જેથી કરી અને સતત વર્ગ લંબાઈમાં કન્વર્ટ થઈ જશે. મિત્રો, અહીંયા 52.5 55.5 એ પૂરો થાય વર્ગ, તો બીજો વર્ગ 55.5 એ ચાલુ થાય. નેક્સ્ટ મિત્રો, બીજો આપણી જે કોલમમાં આવશે એ છે આવૃત્તિ, અને આવૃત્તિ તરીકે ખોખાની સંખ્યા છે અહીંયા, તો આપણે લખશું ખોખાની સંખ્યા. ખોખાની સંખ્યા એ આપણા માટે આવૃત્તિ fi. જે આપણને રકમમાં આપેલી હોય છે 15 110 135, ત્યાર પછી નેક્સ્ટ મિત્રો 115 આપેલા છે, અને છેલ્લી આવૃત્તિ 62-64 ની વચ્ચે કેરી હોય એવા બોક્સ 25 છે. તો મિત્રો, અહીંયા કુલ બોક્સ ની સંખ્યા મેળવવા માટે આપણે સરવાળો કરવો પડશે, આપેલો નથી એટલે n બરાબર 5, 5 10, 5 15, 5 20, 20 ની શૂન્ય આવશે, વિદા બે મૂકીએ આપણે, 2 ને 1 3, 4, 4 ને 3 7, 1 8, 8 ને 2 10 ની શૂન્ય આવશે, વિદા ફરી પાછી 1 આવશે, 1 ને 1 2 અને 1 3 અને 1 4. તો કુલ મિત્રો અહીંયા 400 બોક્સ છે. અહીંયા ખોખાની સંખ્યા જે છે એ 400 આપણને આપેલી છે, તો કુલ આવૃત્તિ 400 છે, અને આ રીતે વર્ગને આપણે સતતમાં ફેરવા. ત્રીજું આપણું કામ મિત્રો, કોઈ પણ રીતે દાખલો ગણીએ મધ્ય કિંમતનું આવે, તો મારે ત્રીજી કોલમ લખવી પડે મધ્ય કિંમત. મધ્ય કિંમત xi જે મિત્રો આપણે લખીએ તો 49.5 અને 52.5, તમે વર્ગ લંબાઈ અલગ અલગ રીતે મેળવી શકો મેં કીધું એ મુજબ મધ્ય કિંમત, જેમ કે અહીંયા તમને આપેલું છે 49.5 અને 52.5, તો કઈ ન ખબર પડે તો બેનો સરવાળો કરી નાખાય. એક વખત મિત્રો આ રીતે સદરૂપ આપો તમે તો તમને ખ્યાલ આવી જાય. તો અહીંયા આનો સરવાળો આવશે 102, એને ભાંગ્યા 2 કરશો એટલે 51 આવે મધ્ય કિંમત. કેટલી આવે? 51. આમ પ્રથમ એક પદની મધ્ય કિંમત તમે મેળવી લ્યો એ તમને મિત્રો અહીંયા 51 મળશે. હમણાં થોડી વાર પહેલા આગળના મિત્રો વિડીયો લેક્ચર મુજબ કે અહીંયા ગેપ જે છે એ જોવો તમે, 49 માંથી 52 એટલે કે 3 વધે છે, 52 માંથી 55 3 વધે છે, 55 માંથી 58 3 વધે છે, તો અહીંયા મધ્ય કિંમતમાં 3-3 નો જ વધારો આવે. જો મિત્રો દરેક જગ્યાએ સતત આ રીતે વર્ગ હોય તો તમે મધ્ય કિંમત ડાયરેક્ટ આવી રીતે લખી શકો. તો સૌ પ્રથમ આપણે પ્રથમ જે વર્ગ આપેલો એની મધ્ય કિંમત 51 મેળવી. હવે 3-3 આપણે ઉમેરતા જઈએ તો આની મધ્ય કિંમત બનશે 54. ત્યાર પછીનો જે વર્ગ આપેલો છે એની મધ્ય કિંમત બનશે 57. અહીંયા મિત્રો 58.5 અને 61.5 છે, એની મધ્ય કિંમત આવશે 60 પૂરેપૂરી મિત્રો. અને છેલ્લું જે છે કિંમત 61.5 અને 64.5, એની મધ્ય કિંમત 63 મળે છે. ભૂલથી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ટોટલ કરે, એ ટોટલ આપણે કરવાનો નથી. હજી તો આપણે આ શું મેળવ્યું? xi મેળવ્યા મિત્રો. હવે અહીંયાથી તમે કોઈ પણ રીત ગણી શકો છો, તો આપણે વિચલનની રીત જ મોસ્ટ ઓફ વાપરીએ. 57 ને આપણે સૌ પ્રથમ ધારેલું મધ્ય કહી દઈએ, કારણ કે વચ્ચે છે, વચ્ચેના પદને આપણે જનરલી ધારેલો મધ્ય કહેતા હોઈએ છીએ. તો 57 આપણા માટે ધારેલો મધ્ય બન્યો. ત્યાર પછીની કોલમ આવે di. di બરાબર xi માઇનસ a. તો અહીંયા દરેકમાંથી 57 બાદ કરવાના, દરેકમાંથી જે ધારેલો મધ્ય છે એ બાદ કરવાના. તો 51 માંથી 57 બાદ કરીએ એટલે મિત્રો અહીંયા માઇનસ 6 આવે. 54 માંથી 57 બાદ કરીએ
એટલે અહીંયા માઇનસ ત્રણ આવે. 57 માંથી 57 એટલે જ્યાં ધારેલો મધ્યક હોય અહીંયા હંમેશા જવાબ 0 આવશે. 60 માંથી 57 બાદ કરીએ તો મિત્રો પ્લસ 3 આવશે. 63 માંથી 57 બાદ કરો તો મિત્રો પ્લસ 6 આવે. ધ્યાન રાખવું હંમેશા ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ આવશે. હજી આ આપણા માટે ડીઆઈ છે. જો વિચલનની રીત કરવી હોય તો યુઆઈ બરાબર તમે આમ પણ લખી શકો કે ડીઆઈ ભાગ્યા સી. કેમ? તો કે આ કોલમ ડી એ વાળી છે એને તમારે વર્ગ લંબાઈ વડે ભાંગવાના, અને અહીંયા સી વર્ગ લંબાઈ જે છે આપણા દાખલામાં આ ગેપ સી બરાબર અહીંયા વર્ગ લંબાઈ કેટલી 3 મળે છે મિત્રો. તેથી ડી એ વાળી કોલમને આપણે 3 વડે ભાંગવાના રહેશે. 3 વડે ભાંગીએ, 6 ને 3 વડે ભાંગવું એટલે માઇનસ 2, માઇનસ 3 ને 3 વડે ભાંગીએ એટલે માઇનસ 1 આવે, 3 ઉડી જાય. 0 ના 0, પ્લસ 3 ને 3 વડે ભાંગીએ એટલે 1, 6 ને 3 વડે ભાંગીએ એટલે પ્લસ 2 આવી જાય. તો મિત્રો મોસ્ટ ઓફ કેસમાં યુઆઈ જે છે એ આવી રીતના જ આવશે. એટલે જે વિદ્યાર્થીઓ સાદરૂપ આપવામાં તકલીફ અનુભવતા હોય એના માટે વચ્ચે 0 હશે, ઉપર 1 અને 2 માઇનસ હશે, નીચે 1 અને 2 પ્લસ હશે. મોટા ભાગના વિચલનના દાખલામાં વિચલનની રીતે જો દાખલો કરશો તો આવા જ સાદરૂપ આવતા હશે. ચાલો નેક્સ્ટ. છેલ્લી મિત્રો કોલમ બને આવૃત્તિ સાથે યુઆઈ નો ગુણાકાર કરવાનો, તો FI UI. કારણ કે વિચલન જે છે એમાં યુઆઈ સુધી દાખલો થઈ જાય મિત્રો ટેબલ, એટલે યુઆઈ નો ગુણાકાર આવૃત્તિ સાથે આવે. તો 15 × 2, 15 × 30 માઇનસ, તો માઇનસ 30 લખવાના. 110 × 1 કરો એટલે માઇનસ 110 આવશે. 135 × 0, પરંતુ મિત્રો અહીંયા 0 છે એટલે જવાબ શું આવે? 0 જ આવે. 115 × 1 કરવાના એટલે અહીંયા આવશે 115. અને છેલ્લો ગુણાકાર 25 × 2 કરવાના એટલે 25 × 2 એટલે 50 મળે મિત્રો. તો અહીંયા 50 લખી નાખવાના. અહીંયા ટોટલ આવશે છેલ્લે, ત્યાં સુધી અહીંયા એકે જગ્યાએ ટોટલ ન કરવું. હમણાં કીધું મુજબ મિત્રો કે માઇનસ નો ટોટલ એટલે કે સરવાળો અલગ કરવાનો અને પ્લસ વાળા પદ નો સરવાળો અલગ કરવાનો. અહીંયા માઇનસ વાળા કુલ 2 પદ છે, જે બે નો સરવાળો કરીએ આપણે તો 110 અને 30 નો સરવાળો થાય. નિશાની માઇનસ આવશે ઉપલામાં એટલે 140 આવે મિત્રો આનો સરવાળો. તો માઇનસ 140, પ્લસ પ્લસ નો સરવાળો એટલે આ બંને પદ નો સરવાળો કરો તમે તો 115 અને 50 નો સરવાળો પ્લસ 165 આવશે. 165 પ્લસ અને 140 માઇનસ એ બંનેની બાદબાકી થાય તો 165 માંથી 140 બાદ કરવાના દરેક વખતની જેમ, તો સિગ્મા FI UI આવશે. 65 માંથી 40 જાય મિત્રો એટલે પ્લસ 25 આવે. અહીંયા મિત્રો આપણું વિચલનની રીત માટેનું ટેબલ પૂરું થયું. હવે સૂત્ર તરફ જઈએ એટલે આપણે મધ્યક શોધી શકાય. આ દાખલામાં માત્ર ને માત્ર નવું શીખવાનું કે વર્ગ જે છે એ અસતત હોય ત્યારે આવી રીતે અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુમાં ફેરફાર કરી અને તમારે એને સતત બનાવવાનો રહેશે. છેલ્લે મધ્યક એક્સ બાર બરાબર સૂત્ર છે ધારેલો મધ્યક એટલે પ્લસ સિગ્મા FI UI લખવાના, કારણ કે વિચલનની રીત છે, ભાંગ્યા એન અને ગુણ્યા સી આવશે મિત્રો. સી એટલે વર્ગ લંબાઈ. દરેકની કિંમત આપણે મૂકીએ તો ધારેલો મધ્યક એ એટલે આપણા માટે 57 બનશે અહીંયા. તો 57 પ્લસ સિગ્મા FI UI, સિગ્મા FI UI અહીંયા પ્લસ 25 છે તો એ મિત્રો આપણે અહીંયા મૂકીએ પ્લસ 25 ભાંગ્યા એન કુલ આવૃત્તિ. કુલ ખોખા આપણે અહીંયા ગણેલા હતા જે 400 હતા તો એન ની જગ્યાએ આપણે મૂકશું 400 ગુણ્યા સી વર્ગ લંબાઈ. અહીંયા સી બરાબર 3 મેં ઓલરેડી લખેલા છે પહેલેથી, કારણ કે 3-3 નો ગાળો રહેતો હતો તો અહીંયા તમારે લખવાના રહેશે 3. અહીંયા છેદ ઉડશે મિત્રો, ડાયરેક્ટ છેદ ઉડાડતા ન આવડે તમને તો અહીંયા 5-5 વડે ઉડાડાય. જેમ કે અહીંયા જો પાયો પાયો 25 એટલે 5 લખશો તમે, અહીંયા 5 કાઢશો એટલે 80 આવે.
એસી પંચા 400, હજી 5 આની સાથે 80 સાથે ઉડી જશે. તો અહીંયા 80 ના ભાગલા પાડો એટલે 16 પંચા 80, 5 ઉડી જાય. બધા છેદ ઉડાડતા તમને આવું વધશે 57 પ્લસ 3 ભાગ્યા 16 વધે. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, ખાસ છેદ ઉડાડવાનું. 25 એટલે 2 વાર 5, અહીંયા 2 વખત 5 400 સાથે ઉડાડશો એટલે 16 વધશે છેદમાં. અને 3 આની સાથે ગુણાય, કાંઈ નથી એટલે 3 એકા 3 મૂકવાના, 16 ના 16 મૂકી દેવાના. અને ધ્યાન રાખવું, ઘણા વિદ્યાર્થી આવી રીતે હોય ને 3 ભાગ્યા 16, તો અહીં 16 ને અંદર રાખે, મોટી કિંમત અંદર રાખવા ટેવાયેલા હોય ભાગાકારમાં, એટલે અહીંયા ભૂલ થાય. તો તમારે 3 ને અંદર રાખવાના, જે અંશમાં હોય એ ભાગાકારમાં અંદર રહે, જે છેદમાં હોય એ જ બહાર આવે, એટલે 16 બહાર રહેશે. તો સમજી શકાય કે અહીંયા નાની કિંમત છે એટલે જવાબ પોઈન્ટમાં જ આવે. તો દસકો લેવો પડે એટલે 30, અહીંયા 0 પોઈન્ટ. ભાગ ચલાવીએ, 16 એકા 16, 30 માંથી 16 જાય એટલે અહીંયા વધશે 14. ઉપરથી મિત્રો ફરી પાછો 0 ઉતારવાનો એટલે 140 થઈ જશે. હવે અહીંયા વિચારવાનું કેટલા વડે ભાગ ચાલે છે. તો મિત્રો અનુમાન આપણે વિચારીએ, 16 નવા 144 થઈ જાય એટલે 16 8 વડે ભાગ ચાલે. 16 8 મિત્રો 128 જેવા થશે. હવે જે આવે તે અહીંયા 12 આવશે. ફરી વખત જો તમે હજી એક પોઈન્ટ તમારે જોતો હોય તો ઉપરથી 0 ઉતારી શકાય અને છેલ્લે 16 7 112 થાય એટલે 187 થશે. તો આનો જે જવાબ છે ભાંગાકારનો, 3 ભાંગ્યા 16 તમે રફ નોટમાં કરશો ને, એ તમને 0.187 મળશે. તો એ આપણે અહીંયા કિંમત મૂકીએ તો 57 વત્તા 0.187 એટલે છેલ્લો આપણો જવાબ મધ્યક x બાર બરાબર 57.187 મળે છે. આમ મિત્રો આ વિડિયો લેક્ચર દ્વારા આપણે સમજી શકીએ કે પાંચમો દાખલો જેમાં આપણને વર્ગમાં ગેપ હતો, જેને આપણે સતતમાં ફેરવા, આવૃત્તિ, મધ્ય કિંમત, ડીઆઈ, યુઆઈ, એફઆઈ, યુઆઈ આ આપણું ટેબલનું ફોર્મેટ રહેશે, છેલ્લો સરવાળો કરી સૂત્રમાં કિંમત મૂકી સાદરૂપ આપીએ, ત્યારે મિત્રો ખાસ અહીંયા મધ્ય કિંમત ભૂલવી, વર્ગ લંબાઈ ભૂલવી નહીં ગુણતા, અને અહીંયા મધ્યાલ કિંમત વડે, વર્ગ લંબાઈ વડે ભાંગવાના રહેશે યુઆઈ વખતે. તો ટોટલી સાદરૂપ આપતા છેલ્લે આપણે ભાંગાકાર 3 ભાંગ્યા 16 કર્યા અને છેલ્લે જવાબ 57.187 મળે છે. અને મિત્રો અહીંયા 7 હોય તો એને તમે આગળની સંખ્યામાં આપો તો એક સંખ્યા વધારી શકાય, 57.19 પણ લખી શકો. નમસ્કાર, જય હિન્દ.